જામનગરમાં જીજી હોસ્પિટલમાં સુરક્ષા કર્મીઓના ઉદ્ધત વર્તનની ફરિયાદો અવારનવાર ઉઠતી રહે છે. દર્દીઓના સગાઓ સાથે સુરક્ષા કર્મીઓ ઉદ્ધત વર્તન કરતા હોવાની બૂમો વચ્ચે હવે હોસ્પિટલના જ એક મહિલા ડોક્ટર સાથે સુરક્ષા કર્મી બબાલ કરતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં હોસ્પિટલમાં સિક્યોરિટી એજન્સીની જોહુકમી વધુ એક વખત છતી થઈ ગઈ છે. તમારી એક ગાડીનું ધ્યાન રાખવા માટે નથી નોકરી કરતા, અમારી ગાડીની ઉપર કચરા ચડે છે, અમારી ગાડીનું ધ્યાન નથી રાખતા. અમે તમારી ગાડીનું ધ્યાન રાખવા થોડા નોકરી કરવા આવીએ છીએ. બિલકુલ બિલકુલ, અહીંયા કોઈની ગાડી લેવા માટે નોકરી કરવા નથી આવતા મેડમ. હોને ગાડી તો નથી લેવાની, બિલકુલ જે હોય અમે તમારા પર્સનલ નોકર નથી. અમે તમારા પર્સનલ નોકર નથી. અહીંયા હોસ્પિટલ હું માન આપે છે, અમને ખબર છે. કોઈની ઉપર સાહેબ હવે આમને કેવાનું થાય, નહી તો તિવારી સાહેબ ને ડીન મેડમ ને કેવાનું થાય. હોને પછી આ કઈ બકવા સાંભળવા નથી આવ્યા અહીંયા. નહીં જયા હો, મારે નથી આવવાનું થતું, તમે રિપોર્ટ કરો ને. મને કહે છે કે આપણે હું સર ને યારે વાત કરું, તમારે મારી યારે ડાયરેક્ટ વાત નથી કરવાની થતી. એમની યારે વાત કરું નહીં તો એમને કહ્યું ને. તમારી ડોક્ટર ની ગાડી લેવા માટે અમે નથી અહીંયા આવ્યા હો ને. ના અમારે અમે ધોઈ લીધા હો ને, ફોજ માં જઈને અમારા ડોક્ટર ને ધોવા નથી ખાતા કોઈના, અમને નથી ખાતા. સ્વચ્છતા હી સેવા અભિયાન નિમિત્તે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા જામનગર જિલ્લા જેલ ખાતે જિલ્લા જેલ અધિક્ષક NM જાડેજા, જેલર ઘનશ્યામભાઈ પટેલ, સામાજિક સંસ્થા VV ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ તેમજ તમામ કર્મચારી અને જેલમાં રહેલ પાકા કામના બંદીવાન ભાઈઓ દ્વારા જેલની અંદર અને બહારના ભાગમાં શ્રમદાન કરી સ્વચ્છતા જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાજસ્થાનમાં ઉદયપુર અને જયપુર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડે છે. આ રૂટ પર ભીલવાડા નજીક ટ્રેનના પાટા ઉપર અમુક શખ્સોએ પથ્થરો ગોઠવી દીધા હતા. ટ્રેન ટકરાય તો ઉથલી પડે એવી સંભાવના હતી. સદનસીબે રેલવે વિભાગની સતર્કતાથી અકસ્માત ટાળવામાં સફળતા મળી હતી અને અનેક લોકોના જીવ બચી ગયા છે. જામનગરમાં ગાંધીનગર રેલવે સ્ટેશને પ્લેટફોર્મ પરથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા દોડધામ મચી ગઈ હતી. સુરક્ષા તંત્રને જાણ કરી મૃતદેહને જીજી હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરી મૃતકની ઓળખ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.